નમસ્કાર મિત્રો, અમારી ગુજરાતી વાનગી ચેનલમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. થેન્ક યુ. આજે આપણે બટાકાની વેફર્સ ઘરે કઈ રીતે બનાવવી તે રીત જોઈશું. માર્કેટ જેવી વેફર તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો. સૌ પ્રથમ આપણે બટાકાને આ રીતે છાલ કાઢી લઈશું. ડિસેમ્બર પછી આવતા નવા બટાકાની વેફર ખૂબ જ ક્રિસ્પી બને છે. છાલ ઉતાર્યા પછી બટાકાને એક મશીન લઈ આ રીતે સ્લાઈસ પાડી લેવી. આપણે બધા બટાકાની આ રીતે સ્લાઈસ પાડી લઈશું. હવે આપણી સ્લાઈસ રેડી છે. હવે આ સ્લાઈસને 20 મિનિટ માટે ઠંડા પાણીમાં પલાળી રાખવી. વીસ મિનિટ પછી તમે જોશો સ્લાઈસ કડક થઈ ગઈ છે. તેને એક ચારણીમાં આ રીતે નિતારી લેવી. હવે એક કલાક માટે આ સ્લાઈસને એક કપડું લઈ આ રીતે પાથરી દેવી. જેથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય. એક કલાક પછી તમે જોશો સ્લાઈસ નરમ પડી ગઈ છે. હવે એક વાસણ લઈ તેને આપણે વારાફરતી તળી લઈશું. વેફર્સ હવે ક્રિસ્પી થઈ ગઈ છે. તેને હવે કાઢી લઈશું. હવે આ રીતે બધી જ વેફર વારાફરતી તળી લઈશું. તમે જોઈ શકો છો વેફર કેટલી ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આ વેફર્સને એક વાસણમાં લઈ લઈશું અને જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું.
તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તમે તેને સર્વ કરી શકો છો. તો રેડી છે આપણી બટાકા વેફર. થેન્ક યુ.